નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાય 5.3 ના દાખલાઓ આપણે જ્યારે ગણવા જઈ રહ્યા છીએ એ વિડીયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા સ્વાધ્યાય 5.3ના અમુક દાખલા આપણે આગળ કરી લીધા હતા. હવે અહીંયા મિત્રો આપણે સ્વાધ્યાય 5.3નો જો દાખલા નંબર 4 છે, ઓકે, અને એના જેવા જે સમતુલ્ય દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો સમાંતર શ્રેણી તમારી પાસે આપેલી છે 9, 17, 25. એમ કહે છે કે ના કેટલાક પદોનો સરવાળો છે એ 636 છે. ઓકે, તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે એના કેટલા પદો, ઓકે, 1, 2, 3 પદ આપેલા છે, એવી રીતના ક્રમિક કેટલા પદોનો સરવાળો છે એ 636 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારી પાસે સમાંતર શ્રેણીના જે પદો છે એના સરવાળાનું સૂત્ર તમને ખ્યાલ છે. હું અહીંયા લખું છું, એસ એન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a, ઓકે, પ્લસ એન માઇનસ 1ના ગુણાકારમાં d. ઓકે, આ સૂત્ર તમારી પાસે હાજર છે. આની અંદર તમને ખ્યાલ છે કે એસ એન એટલે કે આપણી પાસે જે 636 આપેલા છે તે સરવાળો છે, એ આપણને અહીંથી ખબર પડી જશે, ડી પણ ખબર પડી જશે, એન છે એ આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો અહીં લખું છું કે એ બરાબર શું છે 9, ડી બરાબર શું છે 17 - 9 એટલે આવશે 8. ઓકે, અને એસ એન બરાબર શું છે 636, અને આપણે શોધવાનું શું છે એન. ઓકે, તો આપેલા સૂત્રમાં આ બધી કિંમતો આપણે મૂકીએ છીએ, તો 636 બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a, તો એ આપણી પાસે શું છે 9. ઓકે, પ્લસ એન માઇનસ 1 અને ડી શું છે 8. ઓકે, તો આનું વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપશું એટલે આપણને ખ્યાલ આવી જશે. 636 એમ નમ રાખીએ છીએ, એનના છેદમાં 2, 9, 2, 18, પ્લસ આ 8ને અંદર કૌંસમાં ગુણી દઈએ છીએ એટલે 8n - 8, 8 એકા 8. ઓકે, તો 636 એનના છેદમાં 2, 18માંથી 8 જાય તો આપણને ખ્યાલ છે 10 વધશે, 8n એમનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરશું, તો કે અહીંયા આપણે 2ને સામેની સાઈડ જવા દઈએ ગુણાકારમાં 636ના, અને એન છે એન અંદર કૌંસમાં ગુણાકાર કરી દઈએ. ઓકે, તો આટલું કરશું તો આપણને ખ્યાલ આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અથવા તો આપણે બીજો રસ્તો એ પણ કરી શકીએ, યાદ રાખજો આ 2 છે એ આના ભાગાકારમાં છે અને આના પણ એ ભાગાકારમાં રહી શકે છે. ઓકે, તો આપણે આના ભાગાકારમાં કરીએ તો પણ એકદમ સરળ બની જશે, તો અથવા તો આમાંથી 2 કોમન કાઢી લઈએ, કોઈ પણ રસ્તો તમે અપનાવી શકો છો, તો આપણે એ રસ્તો બહુ અનુકૂળ રહેશે. ઓકે, આમાંથી 2 કોમન કાઢીએ અથવા તો આ દરેકના છેદમાં આપણે 2ને ભાગી દઈએ છીએ, તો આપણે એ રસ્તો અપનાવશું. તો 10 ભાગાકારમાં 2 એટલે 5 આવશે, પ્લસ 8n ભાગાકારમાં 2 એટલે 4n આવશે. ઓકે, તો આમ પણ આ બની શકે છે. હવે તમે જોઈ શકો છો તમારે માત્ર શું કરવાનું છે, એનને અંદર ગુણાકાર કરવાનું છે. 636 બરાબર 5n પ્લસ 4nનો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ 636ને બરાબરની આ બાજુ લઈએ છીએ એટલે 4nનો વર્ગ પ્લસ 5n માઇનસ 636 બરાબર 0. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો તમારે n ફાઇન્ડ કરવું છે, પણ n છે એટલી સરળતાથી અહીંયા મળી શકતું નથી, એટલે અહીંયા તમારે દ્વિઘાત સમીકરણ તમારી પાસે બને છે કે જેનું સ્વરૂપ છે એ કેવું છે. દ્વિઘાત સમીકરણમાં તમે ભણી ગયા છો કે લખશો આપણે, આપેલ સમીકરણને એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0, આ દ્વિઘાત સમીકરણ છે, બરાબર છે ના
સ્વરૂપ જેવું છે તો અહીં આપણે એ બરાબર અહીંયા શું છે દ્વિઘાત આને કમ્પેર કરો તો એ બરાબર ચાર છે, બી બરાબર શું છે પાંચ છે, સી બરાબર શું છે માઇનસ 636 છે. ઓકે, તો આપણને દ્વિઘાત સમીકરણનું બીજ શોધતા આવડે છે. ઓકે, તો દ્વિઘાત સમીકરણના બીજનું સૂત્ર શું છે? ઓકે, અથવા તો આમાંથી આપણને આનો વાસ્તવિક ઉકેલ મળે છે કે કેમ એને શોધવા માટે આપણે પહેલાં શું કરશું? તો કે આપણને યાદ છે બી સ્ક્વેર માઇનસ 4ac ની મદદ લેશું. તો બી સ્ક્વેર એટલે 5² માઇનસ 4, એ શું છે અહીંયા 4, અને સી શું છે માઇનસ 636. ઓકે, તો આ બી સ્ક્વેર માઇનસ 4ac નો જવાબ અહીંયા શું આવે છે? 5² 25, અને આપણે અહીંયા ગુણાકાર કરીએ છીએ 16, અને આ નિશાની બદલીને પ્લસ થઈ જશે કારણ કે આ માઇનસ માઇનસ એ પ્લસ થઈ જશે. ઓકે, તો 636 ગુણાકારમાં 16 કરશું આપણે. ઓકે, તો વિડીયોને પુશ કરો વિદ્યાર્થી મિત્રોને, તમે પણ જાતે કરી શકો છો. ઓકે, તો એનો જવાબ આવે છે અહીંયા 10176. ઓકે, અને તો અહીંયા આપણને બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર અહીંયા આપણને મળી જાય છે. ઓકે, 10201. તો આ છે ને એ ગ્રેટર ધેન 0 છે, એટલે કે આપેલ જે સમીકરણ છે, ઓકે, આ સમીકરણ 1નો ઉકેલ વાસ્તવિક રીતે મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો અહીંયા આપણી પાસે જે આવેલું છે બી સ્ક્વેર માઇનસ 4ac ધન વાસ્તવિક સંખ્યા છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે છે કે આપણને એ આપેલ દ્વિઘાત સમીકરણનું બીજ મળી જશે. ઓકે, તો એ બીજ શોધવા માટે આપણી પાસે સૂત્ર હતું એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણી પાસે એક્સ નથી, અહીંયા આપણી પાસે એન ચલ છે. ઓકે, તો એક્સને બદલે આપણે શું લેશું? એન. તો એન બરાબર બી શું છે આપણી પાસે આપણે ચેક કરશું. બી આપણી પાસે 5 છે, બધી કિંમતો વિદ્યાર્થી મિત્રો મૂકી દઈએ છીએ. બી સ્ક્વેર માઇનસ 4ac છે એ તમારી પાસે શું આવેલું છે વિદ્યાર્થી મિત્રો? એ 10201 છેદમાં 2a. ઓકે, તો 2 ગુણાકારમાં એ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 4 છે. એન બરાબર માઇનસ 5 પ્લસ ઓર માઇનસ, અહીંયા તમને ખ્યાલ છે 10201નું વર્ગમૂળ છે વિદ્યાર્થી મિત્રો, તમે શોધશો તો તમને 101 મળશે, અને 4 2 8. ઓકે, તો એન બરાબર અહીં તમે જોઈ શકો છો માઇનસ 5 પ્લસ 101 છેદમાં 8, અથવા એન બરાબર માઇનસ 5 માઇનસ 101 છેદમાં 8. આવો જવાબ આવશે. અહીંયા 2 પોસિબિલિટી છે. ઓકે, પહેલાંનું આપણે સાદું રૂપ આપીએ છીએ તો 101માંથી અહીંયા બાદબાકી થશે, બરાબર છે 5ની, તો તમને મળશે 96 96 છેદમાં 8. તો એન બરાબર 12 તમને મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારે જે રકમમાં પૂછેલું હતું કે કેટલા પદોનો સરવાળો છે એ 636 થાય, તો એન બરાબર 6 12 આવ્યું છે, તો ક્રમિક 12 પદોનો સરવાળો છે એ 636 થશે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આનો જે જવાબ છે તમને ખ્યાલ છે માઇનસ 106 છેદમાં 8. તો હંમેશા તમને યાદ જ છે એક નોંધ કે એન બરાબર ક્યારેય, બરાબર છે, ઋણ છે એ ક્યારેય સંખ્યા મળતી નથી. ક્રમિક પદોની સંખ્યા હંમેશા કેટલી હોય છે? ધન પૂર્ણાંકમાં. પૂર્ણાંક પણ ચાલતું નથી, એટલે ધન પૂર્ણાંકમાં જ હંમેશા તમારા પદોની સંખ્યા હશે. તો એન બરાબર 12 પદોનો સરવાળો તમે કરો આપેલા સમાંતર શ્રેણીમાં, તો એનો સરવાળો કેટલો થાય છે? 636. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ વાતનો આપણને ખ્યાલ મળી ગયો છે. હવે બીજા દાખલા તરફ જઈએ.
के विद्यार्थी मित्रों, दाखला नंबर पांच है तमारी समक्ष अहीं हाजर छे। एनी रकम आपणे वांचशुं एटले आपणे ख्याल पड़ी जशे के शुं करवानुं छे। आपेल समांतर श्रेणीनुं प्रथम पद आपेलुं छे, ओके, पछी अंतिम पद आपेलुं छे अने ए समांतर श्रेणी जे आपेली छे एना दरेक जे अंतिम पद 45 आपेलुं छे त्यां सुधीनो सरवाळो छे केटलो थाय छे 400। तो श्रेणीना पदोनी संख्या अने सामान्य तफावत शोधवानो छे। ओके विद्यार्थी मित्रों, तो आपणे जेटली माहिती आपेली छे, प्रथम पद आपेलुं छे, अंतिम पद ने आपणे एल कहीशुं, अहींया 45 आपेलुं छे। अंतिम पद ए केटलामुं पद छे खबर नथी एटले एस एन बराबर आपणे 400 एम लखीशुं। शोधवुं शुं छे? श्रेणीमां पदोनी संख्या शोधवी छे અને સામાન્ય તફાવત શોધવો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા જે આપણી પાસે એસએનનું સૂત્ર છે એ આપણે અહીંયા મૂકીએ છીએ, તો આપણી પાસે સૂત્ર અહીંયા આપણે લખી શકીએ છીએ આવી રીતે। હવે આપણે અહીંથી આપણને ખ્યાલ છે કે આપણે શું મેળવવું છે, એન। ઓકે, તો બસ બધી વેલ્યુ છે બરાબર છે આપણે મૂકી શકીએ છીએ અહીંયા। પરંતુ અહીંયા તમે આ જે સૂત્ર છે એને આપણે થોડું અલગથી લખીશું। તમને ખ્યાલ છે કે એ પ્લસ એન માઇનસ, ઓકે, એસ એન બરાબર એનના છેદમાં ટુ, એ પ્લસ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી। તો અહીં તમને ખ્યાલ છે આ છે એ એનમાં પદ શોધવા માટેનું સૂત્ર છે, એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી। ઓકે, અને તમારી પાસે અંતિમ પદ જો તમારે આપેલું છે, ઓકે, અંતિમ પદ આપેલું છે તો આ તમે અંતિમ પદ છે એ તમે લખી શકો છો। આને તમે શું કહી શકો છો, એલ। ઓકે, તો એસ એન બરાબર એનના છેદમાં ટુ એ પ્લસ એલ। ઓકે, અને એ તમારી પાસે આપેલું છે, એસ એન બરાબર 400 છે, એન બરાબર આપણે શોધવાનું છે। ઓકે, અને છેદમાં ટુ એ બરાબર આપણી પાસે આપેલું છે 5 અને 45। તો આનું સાદુરૂપ મને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, 45 પ્લસ 50 ને એના ભાગાકારમાં 2 એટલે હું અહીં લખીશ 2500। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે એન બરાબર શોધી શકશો, કારણ કે એન ગુણાકારમાં 25 બરાબર 400 છે, તો એન બરાબર 400 ભાગાકારમાં શું આવશે, 25। ઓકે, તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, તો આનો ભાગાકાર છે એ તમે કરશો તો એન બરાબર તમને અહીંયા મળી જશે 100। ઓકે, તો એન બરાબર તો જો તમને 16 મળી ગયેલું છે તો અહીંયા પહેલાં ક્રમિક પદોની જે સંખ્યા છે શ્રેણીના પદોની સંખ્યા એ ટોટલ 16 છે, એનો સરવાળો કેટલો થાય છે 400। ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો, જેને કીધું છે કે સામાન્ય તફાવત તમારે ડી શોધવાનો છે, ઓકે, તો તમારે અહીંયા જે સૂત્ર મૂકવાનું થશે એ તમને ખ્યાલ છે કે તમારી પાસે જે સૂત્ર છે એન પદ શોધવા માટેનું, એનનું પદ શોધવા, એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી। ઓકે, અહીંયા તમને ખબર છે કે અહીંયા બધી જ વેલ્યુ તમારી પાસે હાજર છે। આ સમજો કે તમારું અંતિમ પદ છે, ઓકે, અને એ તમારું એન તમને મળી ગયું છે 16મું પદ છે। ઓકે, એ તમારે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એમ નામ રાખીએ છીએ। 16મું પદ છે અંતિમ પદ, એ શું છે, 45 છે। ઓકે, 16મું પદ અંતિમ પદ તમારું 45 છે, એ બરાબર 5 છે, એન બરાબર તમને ખ્યાલ છે હવે 16માંથી 1 જશે, ઓકે, તો 15 આવશે, 15 ડી। આવી રીતે તમે શોધી શકશો, અહીંથી ડીને કરતા બનાવવો છે તો 45માંથી સૌ પ્રથમ આપણે શું કરશું, ઓકે, 5ને બાદ કરીશું તો 40 જવાબ આવશે, 15 ડી। તો ડી બરાબર તમારો જવાબ છે 40ના છેદમાં 15। ઓકે, તો ડી બરાબર હજી તમે આને, ઓકે, અહીંયા 5 3 15 અને 8 5 40 એવું તમે, તો 5 5 કેન્સલ આઉટ, તો 8ના છેદમાં 3 એ તમારો સામાન્ય તફાવત છે। ઓકે,
तो तमे जोई सको छो अहीं तमने जे वात करेली हती श्रेणीना पदों की संख्या एन मळेली छे 16 अने एना उपरथी आपणे जे सामान्य तफावत छे ए आपणे फाइंड करी लीधेलो छे। ओके विद्यार्थी, अहीं जे दाखला नंबर 6 7 8 अने 9 छे तमारे होमवर्कमां करवाना छे, कारण के एकदम सरळ छे। दाखला नंबर 5 शीख्या पछी एकदम सरळ बनी जशे। हवे दाखला नंबर आपणे 10 उपर जई रह्या छे, तो दाखला नंबर जे 10 छे एमां शुं आपेलुं छे कि एन नीचे प्रमाणे व्याख्यायित छे। तो एन बराबर 1 आपेलुं छे, एन बराबर 3 प्लस 4 गुणाकारमां एन, અને બીજું આપેલું છે એન બરાબર 9 માઇનસ 5 ગુણાકારમાં એન। તો સાબિત કરો કે જે A1 થી N ની સમાંતર શ્રેણી બનાવે છે એમાં પ્રથમ 15 પદોનો સરવાળો કેટલો થાય। તો વિદ્યાર્થી મિત્રો, હું બીજા નંબરનો કરું છું જેથી તમને ખ્યાલ આવી જશે, અને તમે પહેલા નંબરનો તમારે હોમવર્કમાં કરવાનો છે। ઓકે, તો બીજા નંબરનો હું દાખલો કરું છું અને N જો વ્યાખ્યાયિત કરેલ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ઉકેલની। તો N બરાબર આપણે 1 લઈએ છીએ, તો તમારી પાસે A1 એટલે કે જે પ્રથમ પદ છે એ કેટલું થશે એ તમે અહીં ખ્યાલ મેળવી શકો છો, 9 માઇનસ 5 ગુણાકારમાં 1। તો 9 5 એક 5, તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, 4। તો અહીંયા તમારું જે પ્રથમ પદ છે એ તમને મળી ગયેલું છે વિદ્યાર્થી મિત્રો, એ બરાબર 4 છે, એ તમારું શું છે, પ્રથમ પદ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો હવે આપણે આગળ વધીએ, A2 શોધીએ છીએ જેથી કરીને આપણને શ્રેણી રચાય તો સામાન્ય તફાવત પણ મળી શકે છે। તો A2 શોધીએ તો તમારે N બરાબર શું લખવાનું છે, શું પુટ કરવાનું છે, 2। તો A2 બરાબર 9 ગુણાકારમાં 2, 5 ગુણાકારમાં 2 એટલે 10માંથી 9 જશે, મોટાની નિશાની આપણને ખ્યાલ છે। ઓકે, તો અહીંયા તમારી પાસે જવાબ આવશે 1। ઓકે, આ તમારી શ્રેણીનું કેવું કેટલામું પદ છે, બીજું પદ છે, માઇનસ 1 છે એ બીજું પદ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે N બરાબર 3 પણ શોધી લઈએ, N બરાબર જે 3 મૂકી અને ત્રીજું પદ એ 3મું પદ જે છે, ઓકે, એ 3મું પદ અહીંયા આપણે શોધશું, તો અહીંયા આપણને ખ્યાલ છે 9 માઇનસ 5 ગુણાકારમાં 3, તો તમને ખ્યાલ છે 9માંથી આપણે 15 બાદ કરશું એટલે આવશે માઇનસ 6। આ તમારું શ્રેણીનું કેટલામું પદ છે, ત્રીજું પદ છે। ઓકે, આપેલું છે માઇનસ 6 છે એ તમારી શ્રેણીનું ત્રીજું પદ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શું કીધું છે, તો કે આવી રીતે તમારે પ્રથમ 15 પદોનો શું કરવાનો છે, સરવાળો કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી પાસે આ બધી માહિતીથી આ જે શ્રેણી રચાણી છે, શ્રેણી એને આપણે લખી લઈએ, ઓકે, જે શ્રેણી રચાયેલી છે, પ્રથમ પદ 4, બીજું પદ માઇનસ 1, ત્રીજું પદ 16, એવી તમારી શ્રેણી અહીંયા રચાય છે। ઓકે, અને જે સમાંતર શ્રેણી છે। ઓકે, તો હવે અહીંયાથી તમે ઇન્ફોર્મેશન બધી મેળવી શકો છો, એ બરાબર તમારું શું છે, 4, ડી બરાબર માઇનસ 1, માઇનસ 4 એટલે માઇનસ 5 તમારું એ સામાન્ય તફાવત છે, અહીંયા જોઈ શકો છો। ઓકે, તો બસ, અને એન બરાબર તમે અહીં શું લખશો, પ્રથમ 15 પદ છે એટલે એન બરાબર, તો તમારે એસ એન શોધવાનું છે, એટલે એસ એન મતલબ કે એસ 15 તમારે શોધવાનું છે। તો બસ સૂત્ર મૂકો વિદ્યાર્થી મિત્રો, એસ એન બરાબર એનના છેદમાં 2, કૌંસમાં 2A પ્લસ એન માઇનસ 1 ગુણાકારમાં ડી। ઓકે, તો એસ એન તો તમારે શોધવાનું છે, એસ 15, તમારી પાસે એન તમને ખ્યાલ છે 15ના છેદમાં 2, 2A એટલે 4 વડે ગુણાકાર, ઓકે, 15માંથી 1 જશે વિદ્યાર્થી મિત્રો તો 14 આપણે લખશું, અને ડી બરાબર માઇનસ 5। ઓકે, આટલું તમે વિચારી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આનું જે સાદુરૂપ છે એને આપણે પૂર્ણ કરીએ, તો તેથી એસ 15 બરાબર આપણે જે સાદુરૂપ છે આપી દઈએ છીએ 8। ઓકે, અને આપણને ખ્યાલ છે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે,
ओके, अने 14 गुणाकार में 5, ओके, तो आपणे एने लखशुं 70, ओके, परंतु माइनस 70, तो एस 15 बराबर 15 भागाकार में 2 माइनस 62, ओके, एस 15 बराबर 15 અને 62 ભાગાકારમાં માઇનસ 62 ભાગાકારમાં આપણે કરશું, ઓકે, તો આપણને જે જવાબ મળશે એ આપણો 31 હશે, ઓકે, પણ માઇનસ 31 હશે. તો એસ 15 બરાબર આ બંનેનો આપણે ગુણાકાર કરશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારું વિડીયો છે એ પોસ્ટ કરી અને તમે એ ગુણાકાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખ્યાલ છે માઇનસ 465 એ તમારો જવાબ આવે છે, ઓકે. તો આ તમારે જે જવાબ જોઈતો હતો એ તમને એ મળી ગયો છે, બરાબર, જે સરવાળો છે પ્રથમ પદનો, ઓકે, તો આ મળી ગયો છે, ઓકે. વિદ્યાર્થી, તો હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ છીએ, ઓકે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 11 છે, ઓકે. આ દાખલા નંબર 11 છે એ ખૂબ જ સરસ દાખલો છે અને ખૂબ જ આઈએમપી પણ છે, કારણ કે એમાં ઘણી બધી માહિતીઓ આપેલી છે. તો જે આપેલી સમાંતર શ્રેણી, અહીંયા કોઈ શ્રેણી નથી આપેલી, પરંતુ જે કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો કેટલો થાય છે, અહીંયા આપેલો છે 4n માઇનસ એન વર્ગ. તો તેનું પ્રથમ પદ ક્યુ હશે, ઓકે. તો તેનું પ્રથમ પદ અર્થાત એસ વન, ઓકે, એ શોધવાનું છે. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે એ શોધવાનું છે. તો બીજું પદ ક્યુ હશે એ પણ શોધવાનું. આ જ રીતે આપણે ત્રીજું અને દસમું અને એનમું પદ શોધવાનું છે, ઓકે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે આપણે આગળ કરશું. તો આપણને ખ્યાલ છે કે આપણને આપ્યું શું છે, એસ એન બરાબર એન પદોનો સરવાળો આપેલો છે 4n માઇનસ એન વર્ગ, ઓકે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એન બરાબર 1 મૂકીએ તો એસ 1 એટલે કે પ્રથમ પદ જે આપેલું છે પ્રથમ પદ એ કેટલું બનશે, અહીંયા તમે જોઈ શકો છો, ઓકે. તો 4માંથી આપણે 1 બાદ કરશું એટલે આ મળશે 3. તો આ પ્રથમ પદ જ છે તમારું, ઓકે, કારણ કે આ પ્રથમ પદ સુધીનો સરવાળો, ઓકે, તો એ તમારું પ્રથમ પદ જ છે, ઓકે. આ પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે, ઓકે. તો આ પહેલો જવાબ તમને એ મળી ગયો છે. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો થાય છે, તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, તમે એન બરાબર 2 મૂકો તો એસ 2 એ તમને શું આપશે, પ્રથમ બે પદોનો સરવાળો, ઓકે. તો જે 4 છે, ઓકે, એ પ્રથમ બે પદોનો સરવાળો તમને આપે છે. 4 છે એ પ્રથમ બે પદોનો સરવાળો તમને આપે છે આપેલી સમાંતર શ્રેણી. તો એમ કે છે કે જો બે પદોનો સરવાળો 4 હોય તો બીજું પદ ક્યુ થાય. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ, એસ 2માંથી એસ 1 તમે જો બાદ કરશો, ઓકે, બીજું પદ, પ્રથમ પદ આપણને મળી ગયું છે, બીજું પદ બરાબર આપણે શું લખશું, એસ 2 માઇનસ એસ 1, એટલે કે 4માંથી તમે 3 બાદ કરશો, ઓકે, કારણ કે બે પ્રથમ બે પદોનો સરવાળો 4 છે, એમાંથી પ્રથમ પદ બાદ કરો તો તમને ખ્યાલ આવી જશે કે તમારું 1 છે એ તમારું શું છે, બીજું પદ છે. એવી રીતે તમને કીધું છે, આ જ રીતે તમારે ત્રીજું પદ ગોતવાનું છે. તો ત્રીજું પદ શોધવા માટે તમારે પહેલાં તો પ્રથમ 3 પદોનો સરવાળો શોધવો પડશે, તો એસ 3 શોધવું પડશે, ઓકે. તો એસ 3 તમે શોધશો તો એ તમને અહીંયા ખ્યાલ છે કે એ તમને શું મળે છે, 3 મળે છે, ઓકે. તો આ છે એ તમારા પ્રથમ 3 પદોનો સરવાળો છે. એના ઉપરથી તમે ત્રીજું પદ મેળવી શકો છો. ત્રીજું પદ કઈ રીતે મળે, જે રીતે તમે બીજું પદ શોધેલું છે, એસ 3 માઇનસ એસ 2 કરશો એટલે તમને ત્રીજું પદ છે એ તમને મળી જશે. અને ત્રીજું પદ તમારું શું છે એ તમને ખ્યાલ પડી ગયો છે કે જે, ઓકે, ત્રીજું પદ તમારું શું છે, માઇનસ 1 છે, કે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે કેટલામું પદ શોધવાનું છે, 10મું પદ. 10મું પદ શોધવા માટે તમને ખ્યાલ છે કે તમારે 9 પદોનો સરવાળો અને 10 પદોનો સરવાળો પણ શોધવો પડશે. તો એન બરાબર તમે 9 મૂકો તો
एस नाइन बराबर अहीं तमने ख्याल छे ओके तो अहीं तमे जोईशो के अहीं जे जवाब छे ए 36 माइनस 81 एटले माइनस 45 आवशे तो आ छे तमारो 9 पदों सुधीनो सरवाळो छे एवी रीते तमारे एन बराबर 10 मूकी अने 10 पदों सुधीनो सरवाळो तमारे मेळवो पड़शे ओके જેથી કરીને અહીંયા તમે જોઈ શકો છો જેથી કરીને તમારી પાસે જે S10 ને S9 ઓકે એ જે બંને મળેલા છે તો તમારે 10મું પદ શોધવું હશે ઓકે તો 10મું પદ શોધવા માટે તમારે શું કરવું પડશે A10 એ ઓકે S10 માંથી S9 છે એ બાદ કરવા પડશે તો અહીંયા તમારું જે મળશે એ તમારું 10મું પદ બરોબર છે શું હશે S10 માંથી S9 બાદ કરો S10 માઇનસ 60 છે અને માઇનસ માઇનસ પ્લસ 45 ઓકે તો અહીંયા તમને ખ્યાલ છે કે 15 છે ઓકે પણ માઇનસ 15 ઓકે આ માઇનસ 15 છે એ તમારું 10મું પદ છે તો સિમ્પલ તમને ખ્યાલ આવી ગયો છે જે આપેલા પદોનો સરવાળો હોય એમાંથી કોઈ પણ જે પદ શોધવું છે ઓકે એમાંથી એના એના એની આગળનું પદ બાદ કરો બીજું શોધવું છે તો S2માંથી S1 એનો સરવાળો બાદ કરો તમને બીજું પદ મળી જાય ત્રીજું પદ શોધવું છે તો S3માંથી S2 બાદ કરો 10મું પદ તો એવી રીતે Nમું પદ શોધવું હોય તો SN માંથી SN-1 એની આગળનું જે પદ છે એ બાદ કરવું પડે તો તમને અહીંયા Nમું પદ મળે છે તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વન આપણે કરીએ છીએ તમારે Nમું પદ શોધવું છે તો અહીંયા તમારે બે સરવાળો શોધવો પડશે એક N બરાબર તમે N-1 મૂકી દો તો તમારી પાસે SN-1 જે તમને મળે છે એ 4N એટલે N-1 માઇનસ N-1નો વર્ગ ઓકે અને તમે ફાઇન્ડ કરી શકો છો ઓકે 4N-4 ઓકે N²-2N+1 ઓકે આટલું મળશે તો 4N-4-N²+2N-1 ઓકે સ્ટુડન્ટ્સ તો અહીંયા આ રીતે તમને મળે છે અહીંયા તમે જોઈ શકો છો 4N+2N = 6N થશે ઓકે તો -N²+6N ઓકે અને -5 આ તમને મળે છે શું મળે છે SN-1 ઓકે અને તમારી તમને ખ્યાલ જ છે કે SN તમારું શું છે SN તમારું તમને યાદ જ છે કે 4N-N² છે તો SN-માંથી આ બાદ કરશો તો તમારું Nનું પદ મળી જશે Nનું પદ બરાબર SN-SN-1 તો SN છે તમારું 4N-N² છે એમાંથી તમારે જે બાદ કરવાનું છે એ આ પદ બાદ કરવાનું છે N²+6N-5 ઓકે તમે જોઈ શકો છો સાદુરૂપ જ આપવાનું છે બસ 4N-N² -N²+N²-6N+5 ઓકે તો તમે જોઈ શકો છો +N²-N² કેન્સલ આઉટ થશે 4N²-6N એટલે કે -2N+5 તો તમારું Nનું પદ છે વિદ્યાર્થી મિત્રો એ તમને આ મળે છે ઓકે 2N+5 -2N+5 ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આ વિડીયો લેક્ચરને પૂરો કરીએ છીએ જે બાકીના દાખલા છે એ બીજા લેક્ચરની અંદર આપણે મળીશું અને કરીશું અને બાકીના ઉદાહરણોના દાખલા અને બધી જ વાતો તમે કરી શકો છો અમુક જ સ્વાધ્યાયના દાખલા કરાવીશ એને સંલગ્ન જેટલા પણ સિમિલર દાખલા હશે એ તમારે જાતે કરશો તો ખૂબ તમને ફાયદો થશે ઓકે વિદ્યાર્થી